જય બાયોલોજી. આપણે કોષ સજીવનો મૂળભૂત એકમ માં કોષનું અવલોકન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષનું અવલોકન એટલે કે કોષનું વિહંગ અવલોકનનો અભ્યાસ કર્યો, જેમાં ઘણી બધી માહિતીઓ આપને જાણવા મળી. ખાસ કરીને વનસ્પતિ અને પ્રાણી કોષનો તફાવત એમને આધારે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ કોને વનસ્પતિ કોષ કહેવાય ને કોને પ્રાણી કોષ કહેવાય. આ ઉપરાંત આ વિહંગ અવલોકનને પરિણામે એ પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ કોષો બે પ્રકારના હોય. એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય તો એને યુકેરીઓટિક અથવા સુવિકસિત કોષ તરીકે ઓળખવામાં આવે, અથવા સુકોષ કેન્દ્રી કોષ. એવા કોષો કે જેમાં કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું હોય, અલ્પ વિકસિત હોય, તો એને આદિ કોષ કેન્દ્રી અથવા પ્રોકેરીઓટિક કોષ તરીકે ઓળખવામાં આવે. હવે પછી આપણે ત્યારે ચર્ચા કરી હતી કે આ પાઠમાં બે ટોપિક ભણવાના છે, એક બધું આદિ કોષ કેન્દ્રીય કોષોની માહિતી અને એક સુકોષ કેન્દ્રીય કોષોની માહિતી. તો આદિ કોષ કેન્દ્રીય કોષમાં આપને કેમ ખબર પડે કે ભાઈ આ આદિ કોષ કેન્દ્રીય કોષ છે? તો કે ફોર એક્ઝામ્પલ, આ આદિ કોષ કેન્દ્રીય કોષોમાં બેક્ટેરિયા, આ ઉપરાંત પીપીએલઓ, માઇકોપ્લાઝમા, સાયનોબેક્ટેરિયા, આ બધા આદિ કોષ કેન્દ્રીય સજીવો છે. આદિ કોષ કેન્દ્રીય સજીવોના ઉદાહરણ કયો તો યાલે, એટલે હવે એનો મિનિંગ એવો થયો કે જો મારે આદિ કોષ કેન્દ્રીય કોષોનો અભ્યાસ કરવો હોય તો આમાંથી કોઈ એકનો અભ્યાસ કરો, તો જાણીતામાં આપણે જાણતા હોય એવું ઉદાહરણ કયું? તો કે બેક્ટેરિયા. તો આપેલ તમને બેક્ટેરિયાની જ આકૃતિ દર્શાવેલ છે બોર્ડમાં. આ બેક્ટેરિયાની આકૃતિને ધ્યાનમાં રાખી અને આપણે એમની વિશિષ્ટતાઓ અહીંયા અભ્યાસમાં લેશું. આકૃતિને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન યાદ રાખવો કે આમની માહિતીઓને યાદ રાખવી એકદમ સરળ છે. આ બધા આદિ કોષ કેન્દ્રીય સજીવો છે. સૌથી પહેલી માહિતી, તમામ આદિ કોષ કેન્દ્રીય કોષો સુકોષ કેન્દ્રીય કોષો કરતા નાના હોય, સાંભળજો. એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષો સુકોષ કેન્દ્રીય કોષો કરતા નાના કદના હોય, એમનું કદ નાનું છે, છતાં સુકોષ કેન્દ્રીય કોષો કરતા, ધ્યાન રાખજો, છતાં, એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષો કરતા નાના હોય છતાં આદિ કોષ કેન્દ્રીય કોષો સુકોષ કેન્દ્રીય કોષો કરતા ઝડપી અથવા ઝડપથી વિભાજન પામે છે. આ એની વિશિષ્ટતા. તમામ બેક્ટેરિયા અથવા આદિ કોષ કેન્દ્રીય કોષો એ સુકોષ કેન્દ્રીય કોષો કરતા નાના હોય, માટે આપણે એમને નરી આંખે જોઈ શકતા નથી, માટે આપણે એમનો અભ્યાસ કરવો હોય તો સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડે. માટે જ આ બધાને સૂક્ષ્મ જીવો ના નામથી ઓળખવામાં આવે. આમ આપણા અભ્યાસમાં આવી ગયું છે કે સજીવો ત્રણ પ્રકારના, વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો. તો છેલ્લા સૂક્ષ્મજીવો હું કામ શબ્દ વાપરું? તો કે આ સજીવોને નરી આંખ એટલે કે સામાન્ય દ્રષ્ટિથી જોઈ શકાતા નથી, એમનો અભ્યાસ કરવા માટે સૂક્ષ્મ દર્શક યંત્રની જરૂર પડે, માટે એમને સૂક્ષ્મજીવોના નામથી ઓળખવામાં આવે. માટે આ તમામ સજીવો સુકોષ કેન્દ્રીય કોષો કરતા નાના હોય, છતાં એમનું વિભાજન ઝડપથી હોય, માટે કોઈ એક માધ્યમમાં, સંવર્ધન માધ્યમમાં એક બેક્ટેરિયા હોય અને એક સુકોષ કેન્દ્રીય કોષ હોય. હવે જો સંવર્ધન માધ્યમમાં પોષક દ્રવ્યો અને યોગ્ય પર્યાવરણની જાળવણી કરવામાં આવે તો આ સુકોષ કેન્દ્રીય કોષ કરતાં આ માધ્યમમાં બેક્ટેરિયાની માત્રા ઝડપથી વધતી જાય. ફોર એક્ઝામ્પલ, દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા કે જેમાં એલેબી બેક્ટેરિયા એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા, દંડાકાર બેક્ટેરિયા છે, ઝડપથી વિભાજન પામે. તો એમનું વિભાજન પામવાનું કારણ તો એ સુકોષ કેન્દ્રીય કોષો કરતાં નાના હોય માટે એ ઝડપથી વિભાજન પામતા હોય. આ ઉપરાંત
आदि कोष केंद्रीय कोषो इमना कद अने आकार मा विभिन्नता दर्शावे, कद अने आकार मा विविधता दर्शावे अथवा विविधता दर्शावे। इमने आधार आदि कोष केंद्रीय सजीवोने चार भाग मा वेचवामां आवे, चार वर्ग मा एने वेचवामां आवे। जे आदि कोष केंद्रीय कोषो कद मा गोलाकार तो एने बोलाय कॉक्स, गोलाणु बेक्टेरिया। ध्यान राखजो, गोल गोलाणु बेक्टेरिया। पृथ्वी ऊपर आ बेक्टेरिया सौथी वधु प्रतिरोधक छे, सहनशील, सहनशीलतानो ऊंचो आंक आ बेक्टेरियानो छे, कॉक्स गोलाणु बेक्टेरिया। आ उपरांत दंडाकार बेक्टेरिया बेसिलस, જેટલા દંડ આકારના હોય એ બધા બેક્ટેરિયાને બેસિલસ બેક્ટેરિયામાં વર્ગીકૃત કરવામાં આવે। ધ્યાન રાખજો, આ દંડાકાર આમનું એક એક્ઝામ્પલ છે આપણી પાસે। ફોર એક્ઝામ્પલ કોણ, કે ઈ કોલાઈના બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા। પૃથ્વી ઉપર મોટા ભાગના બેક્ટેરિયા આ પ્રકારના છે, મોટા ભાગના બેક્ટેરિયા। ધ્યાન રાખજો, ઈ બેસિલસ। આ ઉપરાંત કયો આકાર હોય, તો કે કોમા આકાર, અલ્પ વિરામ આકારમાં, તો એને બોલાય વિબ્રિયો। આકારને આધારે બેક્ટેરિયાઓને વર્ગમાં વહેંચવાય, આપણે એને વર્ગમાં વહેંચ્યા છે। ગોળ હોય તો એ બધા એને કોક્સ, દંડાણુ હોય તો બધાને બેસિલસ, કોમા આકાર અથવા અલ્પ વિરામ આકારના હોય તો એ બધા એને વિબ્રિયો। અલ્પવિરામ આકારના ફોર એક્ઝામ્પલ છે એનું તમારી પાસે, વિબ્રિયો બેક્ટેરિયાનું, કોલેરા। ધ્યાન રાખજો, કોલેરાના બેક્ટેરિયા, બરાબર છે। ત્યાર પછી સ્પાઇરિલિયમ, કુંતલ આકારના, સર્પાકાર। ધ્યાન રાખજો, આવા આને બોલાય સ્પાઇરિલિયમ, સ્પાઇરિલ કુંતલ આકારના બેક્ટેરિયા। ભણી ગયા તમે દસમા ધોરણમાં ટ્રોપોનેમા પેલિડિયમ નામના બેક્ટેરિયા, એ સ્પાઇરિલિયમ છે। જનન નાંગોના રોગો, જનન પિંડીય રોગો બધાય, એટલે વિબ્રિયો, સ્પાઇરિલિયમ, બેસિલસ અને કોક્સ, આ બેક્ટેરિયાના ચાર પ્રકાર હતા। ચાર પ્રકાર એમના આકાર અને કદમાં જોવા મળતા એ વિભિન્નતાઓને ધ્યાનમાં રાખીને આપણે પાડેલા છે। ગોળાકાર કોક્સ, ચારે બેક્ટેરિયામાંથી કયા બેક્ટેરિયાનો સહનશીલતાનો આંક ઊંચો હોય, તો સૌથી વધુ પ્રતિરોધક કોણ હોય કે જે ઝડપથી નાશ ન પામતા હોય, એમાં કોક્સ। પછી બેસિલસ, પૃથ્વી ઉપર મોટા ભાગના બેક્ટેરિયા બેસિલસ છે, ઉદાહરણ છે તમારી પાસે ઈ કોલાઈ, દહીંના બેક્ટેરિયા। પછી છે વિબ્રિયો, ધ્યાન રાખજો વિબ્રિયો બેક્ટેરિયા, કોલેરાના બેક્ટેરિયા વિબ્રિયો છે, સાલ્મોનેલા ટાઇફી, ધ્યાન રાખજો। પછી સ્પાઇરિલિયમ, સ્પાઇરિલિયમ અથવા કુંતલ આકારના એમ પણ કહી શકો તમે, સ્પાઇરિલિયમ બેક્ટેરિયાનું ઉદાહરણ આપ્યું મેં તમને, જનનાંગીય રોગોમાં ટ્રોપોનેમા પેલિડિયમ। હવે આગળની વિવિધતા, અત્યારે આપણે ત્રણ પોઈન્ટ આપ્યા બેક્ટેરિયાને ધ્યાનમાં રાખીને, એમના એક્ઝામ્પલ, એમની ખાસ વિશિષ્ટતા કે ભાઈ શું કોષ કેન્દ્રીય કોષો કરતા નાના હોય છતાં ઝડપથી વિભાજન પામે, અને એમના કદ અને આકારમાં જોવા મળતી વિભિન્નતાને ધ્યાનમાં રાખીને બેક્ટેરિયાને ચાર પ્રકારમાં આપણે વર્ગીકૃત કર્યા। હવે આગળ લઈએ, હવે બધા જ બેક્ટેરિયા સાંભળજો, બધા જ બેક્ટેરિયામાં જોવા મળતી સંગઠન, બધા જ બેક્ટેરિયામાં જોવા મળતી સંગઠન રચનાઓ, એમના કદ અને બધા જ બેક્ટેરિયાના કદ કે આકાર અને કાર્યો જુદા જુદા છે, છતાં એમાં જોવા મળતી સંગઠન રચનાઓ સમાન। સંગઠન રચનાઓ એટલે તો કે એની રચના, સંરચના, કાર્ય, આકાર, કદ ભલે અલગ અલગ હોય પણ તમામ બેક્ટેરિયાની સંરચનાઓ એટલે કે એવી સંરચનાઓ કે જેમનાથી બેક્ટેરિયાનું નિર્માણ થયું છે એ બધી સંરચનાઓ સમાન છે,
હવે એ બધી સંરચનાઓને આપણે લાઇનમાં ભણીએ છીએ. જેમ જેમ આગળ હાલશે એમ આદિ કોષ કેન્દ્રીય કોષની માહિતી આપણી પાસે એકઠી થતી જશે. એમાંની સૌથી પહેલી માહિતી છે, અહીંયા ધ્યાન રાખજો, એમાંની સૌથી પહેલી ચર્ચા છે કે ભાઈ આદિ કોષ કેન્દ્રીય કોષો હોય ને, આ આદિ કોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલ એટલે સૌથી પહેલી માહિતી, સોરી પહેલી માહિતી આપણે આ દઈ છે, કોષ દિવાલ. અહીંયા કોષ દિવાલ આવેલી, તમામ બેક્ટેરિયાની સંરચનામાં કોષ દિવાલ જોવા મળે. માટે હવે આપણો પ્રશ્ન થઈ ગયો કે કોષ દિવાલ ધરાવતા સજીવોમાં કોણ કોણ આવે, તો કે બધા જ વનસ્પતિ કોષો. હવે બીજી એક એડ થઈ ગઈ, કોણ, તો કે આદિ કોષ કેન્દ્રીય કોષો એટલે કે બેક્ટેરિયા કોષ દિવાલ ધરાવે છે. હજી એક બાબત છે કે જે કોષ દિવાલ ધરાવે છે, નવમામાં ભણી ગયા છે, ફૂગ, કે જેમાં કાયટીન ની કોષ દિવાલ આવેલી. વનસ્પતિ કોષો સામાન્ય રીતે સેલ્યુલોઝ ની કોષ દિવાલ ધરાવે, અને બેક્ટેરિયામાં કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેન ની બનેલી હોય, જે આગળ ભણશું, અત્યારે હજી વાર છે. પણ સંગઠન સંરચનાઓમાં શું પહેલું, તો કે કોષ દિવાલ, તો કે કોષ દિવાલ બેક્ટેરિયામાં આવેલી હોય એટલે કે બેક્ટેરિયા કોષ દિવાલ ધરાવે. બીજી સંરચના, કોષ દિવાલ ક્યાં છે, તો આપેલી આકૃતિ આરે, આ એમનું કોષરસ, કોષરસની ફરતે આવેલું આવરણ લાલ રંગનું છે, એ કોષરસ્તર, એ કોષરસ્તરની ફરતે કાળા રંગનો જે આવરણ છે એને કહેવાય કોષ દિવાલ. ધ્યાન રાખજો, એટલે બેક્ટેરિયામાં ફરતે, કોષરસ્તરની ફરતે બેક્ટેરિયામાં કોષ દિવાલ આવેલી હોય. હવે બીજી માહિતી, બીજી સંરચના કઈ છે, તો કે પ્લાઝમિડ, કૌંસમાં લખો છું બીજો શબ્દ, વલિયાકાર ડીએનએ. ધ્યાન રાખજો, પ્લાઝમિડ શું છે, તો કે તમામ બેક્ટેરિયા હોય ને એને પોતાનું એક જીનોમિક દ્રવ્ય હોય, જારી આ ડીએનએ છે બેક્ટેરિયા, જીનોમિક દ્રવ્ય, ન્યુક્લિયોઇડ લખ્યું છે અહીંયા કૌંસમાં, હું લખી શકું એનું, જીનોમિક દ્રવ્ય. દરેક કોષને પોતાનું જીનોમિક દ્રવ્ય હોય છે, મારા કોષમાં મારું પોતાનું જીનોમિક દ્રવ્ય હોય, જેને આપણે ડીએનએ કહેવાય, અથવા એને એમ કહેવાય રંગસૂત્ર દ્રવ્ય, તો અહીંયા છે. પણ બેક્ટેરિયામાં આ જીનોમિક દ્રવ્ય ઉપરાંત એક વધારાનું, સાંભળજો, એક વધારાનું, એક શૃંખલિત, એક શૃંખલિત અથવા એક શૃંખલામય, એક શૃંખલામય વલિયાકાર એટલે ગોળાકાર ડીએનએ આવે, જે દેખાય છે તમને આ, જેમાં ડીએનએમાં આપને ખબર છે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય, ડીએનએમાં જે આવી રીતે કુંતલાકાર રીતે ગોઠવાયેલી હોય આ ડીએનએ છે. પણ અહીંયા જે પ્લાઝમિડ છે ને એમાં એક જ શૃંખલા છે, અને એ શૃંખલા પાછી આમ ગોળાકાર છે, એટલે એને બોલાય વલિયાકાર ડીએનએ. હવે આ વલિયાકાર ડીએનએ ની વિશિષ્ટતા શું, તો કે આમને પરિણામે, આ ડીએનએ ને પરિણામે આ બેક્ટેરિયા બાહ્ય અથવા અજોડ બાહ્ય લક્ષણો અથવા સ્વરૂપ લક્ષી લક્ષણો ધારણ કરી શકે. ધ્યાન રાખજો, એટલે એમનું કાર્ય તે અજોડ બાહ્ય સ્વરૂપ લક્ષી લક્ષણો ધારણ કરે છે. ફોર એક્ઝામ્પલ આપું દઉં, તો કે હું પોતે પ્લાઝમિડ છું, અને હું દાખલા તરીકે ઋતિક રોશનના ટચમાં આવું, તો હું ઋતિક રોશન જેવા ગુણધર્મ ધારણ કરી લઉં. હું રણબીર કપૂર, રણબીર સિંહ ને એ છોકરા જેવો, હું રણબીર કપૂરની વાત કરું, બરાબર છે, હું એના ટચમાં આવું અને હું એમના જેવો થઈ જાઉં, તો હું એક પ્લાઝમિડ છું. એ પ્લાઝમિડ બાહ્ય એટલે મારા શરીરની બહારની વાત કરું છું, કોઈ બહારના લક્ષણો ધારણ કરીએ, અને એ લક્ષણો પ્લાઝમિડમાં આવ્યા એટલે હવે બેક્ટેરિયામાં આવ્યા, કારણ કે જીનોમિક દ્રવ્ય આપણા જે કાંઈ લક્ષણો છે આપણા જીનોમિક દ્રવ્યના આભારે હોય. તો અહીંયા પ્લાઝમિડ છે ને એ બેક્ટેરિયામાં જોવા મળતું એક શૃંખલિત અથવા એક શૃંખલામય વલિયાકાર ડીએનએ છે, અને એ અજોડ બાહ્ય પોતાના નહીં બહારથી જે લક્ષણો આપો
બાહ્ય સ્વરૂપ લક્ષી લક્ષણો ધારણ કરીએ. આનો અભ્યાસ તમે ધોરણ બાર એમાં તમે દાખલા તરીકે 11 અને 12 બાયોટેકનોલોજીના પાઠ છે ત્યાં ભણશું આપણે. જેને બાયોટેકનોલોજી આવો શબ્દ સાંભળો છે, આ બાયોટેકનોલોજીની મદદથી પ્રાણી જેવા જ અંતઃસ્ત્રાવ, ખાસ કરીને ઇન્સ્યુલિન, ખ્યાલ આવે, જીએચ ગ્રોથ હોર્મોન, આ બધા અંતઃસ્ત્રાવ કૃત્રિમ રીતે હાલમાં સંશ્લેષણ પામે છે અહીં માનવ જેવા જ. તો આવું કઈ રીતે શક્ય બન્યું? તો એનું મુખ્ય કારણ છે પ્લાઝમિડ. ધ્યાન રાખજો, પ્લાઝમિડ લક્ષણોને એક કોષમાંથી બીજા કોષમાં વહન કરાવવા માટે આ પ્લાઝમિડનો ઉપયોગ થાય. માટે ધ્યાન રાખજો, એ એક વાહક તરીકે વર્તે છે. આગળ ભણશું આપણે આની માહિતી સચોટ. ત્યાર પછી ત્રીજું લક્ષણ છે, બે લક્ષણો ક્લિયર. હવે ત્રીજું લક્ષણ છે ન્યુક્લિયોઇડ. ન્યુક્લિયોઇડ કોને કહેવાય? તો કે બેક્ટેરિયાનું જીનોમિક દ્રવ્ય છે ને એને ન્યુક્લિયોઇડ કહેવાય. પણ અહીંયા બેક્ટેરિયાનું જીનોમિક દ્રવ્ય છે ને એની ફરતે કોષ કેન્દ્ર પટલનું આવરણ હોતું નથી. સામાન્ય રીતે આપણે પ્રાણી કોષ દોરી કે કોઈ કોષ દોરી તો આ કોષ દોરીએ છીએ આપણે, બરોબર છે. હવે એ કોષમાં શું આવેલું હોય? તો કે કોષ કેન્દ્ર હોય, અને એ કોષ કેન્દ્રની અંદર એ સજીવનું જીનોમિક દ્રવ્ય હોય, એટલે કે આ ડીએનએ હોય. તો અહીંયા આ જે ડીએનએ છે ને એ કોષ કેન્દ્ર પટલથી આવરિત છે, એટલે ડીએનએ ની ફરતે એક આવરણ છે. પણ હવે તમે અહીંયા જોયું કે બેક્ટેરિયામાં જે જીનોમિક દ્રવ્ય છે એની ફરતે ક્યાંય પટલ છે નહીં. તો પટલ વિહીન, ધ્યાન રાખજો એકદમ ઇઝીલી, ન્યુક્લિયોટ કોને કહેવાય? તો કે પટલ વિહીન, પટલ વિહીન જીનોમિક દ્રવ્ય ને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. હાઈ વિઝીલી ન્યુક્લિયોઇડ એટલે, તો કે બેક્ટેરિયામાં રંગસૂત્ર દ્રવ્યની ફરતે આવરણ આવેલું હોતું નથી, અથવા બેક્ટેરિયાનું રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ જેવી સંરચનાથી આવરિત હોતું નથી, ત્યારે આવા રંગસૂત્ર દ્રવ્ય ને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. ખાસ હજી સમજવું હોય તો કે ઈ કોષ હોય, ઈ કોષના ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, ઈ કોષના કેન્દ્રના ભાગે અહીંયા જનીનિક દ્રવ્ય આવેલું, એટલે એને હું નામ આપ્યું? તો કે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે. ચોથો મુદ્દો, તો કે પટલમય અંગિકાઓ. ધ્યાન રાખજો, હા ઇઝીલી એ બધું બધા પોઈન્ટ હું તમને ઇઝીલી સમજાવું છું કે કેમ યાદ રાખવા. કોષ દિવાલ, પ્લાઝમિડ, ન્યુક્લિયોઇડ, પટલમય અંગિકાઓ, ઇઝીલી. પટલમય અંગિકાઓની ફરતે જો પટલ આવેલું હોય તો એને પટલમય અંગિકા કહેવાય. આગળ કોષના વિહંગ અવલોકનમાં આપણે ભણી ગયા કે અંગિકાઓ બે પ્રકારની, પટલમય અને પટલ વિહીન. હવે અહીંયા બેક્ટેરિયામાં જે કાંઈ અંગિકાઓ છે, બેક્ટેરિયામાં પહેલાં તો એક માહિતી આપી દે કે બેક્ટેરિયામાં પટલમય શું, કોષ કેન્દ્રી કોષોની જેમ એટલે વનસ્પતિ અને પ્રાણી કોષોની જેમ પટલમય અંગિકાઓ જોવા ન મળે. અહીંયા તમને હરિતકણનો જોવા મળે, કણાપસૂત્રનો જોવા મળે, ગોલગીકાયનો જોવા મળે, લાઇસોઝોમનો જોવા મળે, અંતકોષરસ ઝાડ અહીંયા ન જોવા મળે, પેરોક્સિઝોમ નામની રચના અહીંયા જોવા ન મળે. તો કે બેક્ટેરિયામાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. તો કોણ હોય અંગિકાઓમાં હોય કોણ? તો કે એક રિબોઝોમ જોવા મળે, રિબોઝોમ નામની પટલ વિહીન અંગિકા અહીંયા આવેલી હોય, વિહીન અંગિકા જોવા મળે. ધ્યાન રાખજો, રિબોઝોમ આ રિબોઝોમ છે. બ્લુ રંગના જેટલા પોઈન્ટ છે બ્લુ રંગના એ બધા રિબોઝોમ છે. પટલ વિહીન અંગિકાઓને આમ કણિકા સ્વરૂપે દર્શાવવામાં આવે, ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ ચાર મુદ્દા થયા. ત્યાર પછી આગળ બધી એની વિશિષ્ટતાઓ જોતા જાય છે. ક્રોમેટોફોર, પાંચમી વિશિષ્ટતા, ક્રોમેટોફોર, ધ્યાન રાખજો. ક્રોમેટોફોર ને ક્રોમેટોફોર, ફોર એટલે આવરણ. કેટલાક બેક્ટેરિયામાં રંજક દ્રવ્ય ધરાવતી સંરચનાઓ જોવા મળે, જે હરિત દ્રવ્ય જેવું જ હોય એટલે રંજક દ્રવ્ય છે. રંજક દ્રવ્ય ધરાવતી
સંરચનાઓ જોવા મળે, જેને બોલાય ક્રોમેટોકોર. એટલે સીધું કહી દેવાનું, તે રંજક દ્રવ્ય ધરાવે છે. ક્યાં એવા બેક્ટેરિયા છે કે જેમાં રંજક દ્રવ્ય સ્વરૂપની સંરચના આવેલી હોય? તો કે એક્ઝામ્પલ, સાયનોબેક્ટેરિયા. ક્યાં બેક્ટેરિયા? સાયનોબેક્ટેરિયા, કે જેમાં રંજક દ્રવ્ય આવેલું હોય, ધ્યાન રાખજો. બરાબર. ત્યાર પછી આગળ, આ સાયનોબેક્ટેરિયામાં રંજક દ્રવ્યને પરિણામે આ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરી શકે. એટલે બેક્ટેરિયા બે પ્રકારને આપ્યા. આમ તો બેક્ટેરિયા પરોપજીવી હોય, સ્વાવલંબી હોય અને મૃતોપજીવી હોય. ઈ કોલાઈ નામના બેક્ટેરિયા પરોપજીવી છે, હું જીવતો છું ને મારા શરીરમાંથી પોષણ મેળવે છે. કેટલાક બેક્ટેરિયા મૃતોપજીવી હોય, મૃત કે સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવે, વિઘટનની પ્રક્રિયામાં ભાગ ભજવતા બેક્ટેરિયા, એને મૃતોપજીવી બેક્ટેરિયા કહેવાય. કેટલાક બેક્ટેરિયા એવા હોય કે સ્વયં પોતાની જાતે પોષણ મેળવે. એ પોષણ મેળવવા માટે એ બેક્ટેરિયામાં કેટલીક એવી સંરચનાઓ જોવા મળે. એ સંરચનાઓમાંની એક છે ક્રોમેટોકોર, કે જે એ સંરચના એવી છે કે જે રંજક દ્રવ્ય ધરાવે છે. કણિકામય રચના છે જેમાં રંજક દ્રવ્ય આવેલું છે. આ રંજક દ્રવ્યના પરિણામે આ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાની જાતે ખોરાકનું સંશ્લેષણ કરી શકે. એમાંના એક બેક્ટેરિયાનું ઉદાહરણ મેં તમને આપ્યું છે, સાયનોબેક્ટેરિયા, જેમાં એના બીના અને નીલહરિત લીલ, અને નો સમાવેશ થાય. સાયનોબેક્ટેરિયા અથવા એને એમ કહેવાય નીલહરિત લીલ, આ નામથી ઓળખાય, ધ્યાન રાખજો. બે એક જ છે અને આ એમના એક્ઝામ્પલ છે, એના બીના અને નો સ્ટોક. ત્યાર પછી છઠ્ઠી રચના મેસોઝોમ્સ. તમે જોઈ શકો લાલ રંગનું આવરણ કોષ રસતર છે. તો મેસોઝોમ શું છે? તો કે કોષ રસતર ના વિસ્તરણ ને પરિણામે સર્જાતી સંરચના. ખરેખર પટલ છે આવું, પણ હવે આ જ પટલ વિસ્તરણ પામે કોષ રસ્તરની અંદરની બાજુ. બહાર ને ધ્યાન રાખજો, આ બાજુ કોષ દિવાલ છે, આમની અંદરની બાજુ. તો મારે અહીંયા શબ્દ વાપરવો પડે, કોષ રસ્તરની અંદરની બાજુએ, કોષ રસ્તરના અંદરની બાજુના, એટલે કે કોષ રસ્તરફના વિસ્તરણને પરિણામે સર્જાતી પટલમય રચનાને, ધ્યાન રાખજો, મેસોઝોમ્સ છે એ પટલમય રચના છે. એટલે કોષ રસ્તરના અંદરની બાજુના વિસ્તરણને પરિણામે સર્જાતી પટલમય સંરચનાને મેસોઝોમ્સ કહેવાય. આ મેસોઝોમ્સ કોષની અંદર પુટિકા સ્વરૂપે હોય, આને કહેવાય પુટિકા. એટલે પુટિકા સ્વરૂપે હોય, નલિકાઓ સ્વરૂપે હોય કે પટલિકાઓ, એમના સ્વરૂપ છે મેસોઝોમના. આ પુટિકા છે. જો દાખલા તરીકે આ જ આકૃતિ લઉં તો અહીંયા આ પુટિકા થઈ. અત્યારે છે આ પટલિકાઓ છે અને આ નલિકા છે. આ નલિકા થઈ, ત્રણેય આકૃતિ થઈ ગઈ, પુટિકા, નલિકા અને પટલિકાઓ. આ મેસોઝોમનું કાર્ય શું છે? તો કે મેસોઝોમ ચાર કાર્યો કરે. આમ તો ઘણા બધા આપી શકાય, પણ મુખ્ય ચાર કાર્યોની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું શું? તો કે કોષના વિસ્તરણમાં. એટલે જે બેક્ટેરિયા નાના કદના છે એ પોતાનું કદ મોટું ધારણ કરે તો એ માટે જવાબદાર મેસોઝોમ્સ હોય. સામાન્ય વનસ્પતિ કોષોમાં કોષના વિસ્તરણમાં કોણ ભાગ ભજવે? તો કે રસધાની અથવા એમની કોષ દિવાલ, ધ્યાન રાખજો. તો આ મેસોઝોમ છે કોષ વિસ્તરણમાં. આ ઉપરાંત તો કે કોષ નિર્માણમાં, ડીએનએના નિર્માણમાં, સ્વયંજનનમાં. એક ડીએનએમાંથી બે ડીએનએ બને એટલે આપણે વિભાજન ભણી ગયા. વિભાજન દસમામાં દ્વિભાજન. તો કોષ કેન્દ્રવાળી બે રચના બને, તો એ બે રચના પછી સમાન રીતે બે રચના બે નવા નિર્માણ પામતા કોષોમાં વિસ્તરણ પામે, અલગ અલગ ડિવાઈડ થઈ જાય.
તો અહીંયા એ માટે જવાબદાર મેસોઝોમ્સ છે, ધ્યાન રાખજો. કોષ દ્વારા જે દ્રવ્યોનો સ્ત્રાવ થાય એ દ્રવ્યોના સ્ત્રાવમાં, એટલે કે સ્ત્રાવી સ્ત્રાવ નિર્માણ સ્ત્રાવમાં. આ ઉપરાંત કોષ રસ પટલ દ્વારા ઉત્સેચકોના સંશ્લેષણમાં, ઉત્સેચકોનું સંશ્લેષણ મેસોઝોમ દ્વારા થાય. બેક્ટેરિયા દ્વારા કોઈ ઝેરી દ્રવ્યોનો સ્ત્રાવ થાય તો એ સ્ત્રાવ મેસોઝોમ દ્વારા થાય. કોષના નિર્માણમાં એક કોષમાંથી બીજો નવો બેક્ટેરિયામાં કોષ બને એમના નિર્માણમાં પણ મેસોઝોમ્સ જવાબદાર છે. આ ઉપરાંત એ નિર્માણની પ્રક્રિયા દરમિયાન ડીએનએનું પણ નિર્માણ થાય. એ ડીએનએનું નિર્માણ અને બે નવા નિર્માણ પામતા કોષોમાં એ ડીએનએની વહેંચણી પણ આ મેસોઝોમને આભારી છે. ધ્યાન રાખજો, કોષ વિસ્તરણમાં પણ મેસોઝોમ્સ જવાબદાર છે. આ મેસોઝોમ્સના કાર્યો છે. માટે મેસોઝોમ્સ અહીંયા મહત્વનો મુદ્દો છે. મેસોઝોમ્સ ક્યારે એમસી ક્યારેક એમસીક્યુમાં પૂછાય તો કોષ રસ પટલના અંદરની તરફના, એટલે અંદર એટલે કોષ રસ તરફ, કોષ રસ તરફ એટલે કોષ રસ તરફ એટલે અંદરની બાજુ, એટલે આ કોષ રસ છે, સોરી, કોષ રસ તરફના વિસ્તરણને મેસોઝોમ્સ બોલાય. મેસોઝોમ્સ એટલે પટલમય સંરચના. ઈ કોષ રસની અંદર, એટલે આ કોષ રસ છે એની અંદરની બાજુ હોય, કા પુટિકા સ્વરૂપે હોય, કા નલિકામય રચના સ્વરૂપે હોય, અને કા પટલિકાઓ સ્વરૂપે પણ જોવા મળે. અને આ મેસોઝોમ્સ નીચેના કાર્યો કરે જે આપણે ચર્ચા થઈ ગઈ. આમ આદિકોષ કેન્દ્રીય કોષોમાં આપણે કોષ દિવાલ, પ્લાઝમિડ, પછી પટલમય અંગિકાઓની ચર્ચા કરી, ત્યાર પછી ક્રોમેટોકોર, અને ત્યાર પછી મેસોઝોમ્સ. હવે આગળ પછી એમના આવરણ, આવરણ એટલે અહીંયા દેખાય જ છે અત્યારે, આપણે ત્રણ આવરણની ચર્ચા કરવાની છે. કોષ દિવાલ, કોષ રસ્તર, અને સૌથી બહાર સખત આવરણ, પ્રાવરક જેને બોલાય, સખત આવરણ છે, સખત આવરણ. હવે એની ચર્ચા કરીએ આગળ.